આપણે ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 અને એની અંદર ચેપ્ટર 1 નો ચેપ્ટર 1 નો અભ્યાસ કરવાનો છે। ચેપ્ટર 1 નું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। તો મિત્રો, આપણે રોજિંદા જીવનની આપણે આસપાસ જે કાંઈ રાસાયણિક ફેરફાર થાય છે, એક પ્રકારની બધી રાસાયણિક પ્રક્રિયા જ કહેવાય। જેમ કે લોખંડ પર કાંટ લાગવો, એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। અને બીજે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને ટૂંકમાં અને સાંકેતિક સ્વરૂપમાં કઈ રીતે લખાય, એટલે સમીકરણ। આ બંનેનો અભ્યાસ આની અંદર આવવાનો છે। અને મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર, ઓકે, ધોરણ 10 માટે। તો હવે આપણે રોજિંદા જીવનમાં આસપાસ કેવી કેવી રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરીશું। તો રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા, પહેલી, કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ જલ્દી બગડી જાય છે, આ પણ એક પ્રકારની કેવી છે રાસાયણિક પ્રક્રિયા છે। એમાં દૂધમાં શું હોય, લેક્ટોઝ હોય, તો લેક્ટોઝમાંથી લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થઈ જાય છે। ત્યાર પછી બીજું છે કે લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલા અને ભેજવાળી હવામાં મૂકતા તેને કાંટ લાગે છે, બરાબર છે। આ આપણે રોજબરોજના જીવનમાં આ રાસાયણિક પ્રક્રિયા જોવાથી હોય છે। હવે મિત્રો, કાંટનું એક સૂત્ર છે કે Fe2O3 ઇન્ટુ XH2O, જ્યાં એક્સ જે પાણીના અણુની સંખ્યા બતાવશે કે 1, 2 કે 3, બધી જે કાંઈ પાણીના અણુ હોય તે બતાવે, એટલે આ કાંટનું સૂત્ર છે તે મિત્રો તમારે યાદ રાખવાનું છે। ત્યાર પછી છે કે દ્રાક્ષનું આથણકું, આથણકીય શું કે ઉત્સેચકોની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં પદાર્થનું વિઘટન થાય, બરાબર, તો તેને શું કહેવાય, આથવણ કહેવાય। તો દ્રાક્ષનું આથવણ થાય, તો દ્રાક્ષનું આથવણ થઈને શું બને, તો દ્રાક્ષનું આથવણ થઈને દારૂ, એટલે કે આલ્કોહોલ બને છે। ત્યાર પછી ખોરાકનું રંધાવું, આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। ત્યાર પછી શરીરમાં ખોરાકનું પાચન થવું, હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાક આપણા શરીરમાં જે પાચન થાય છે, એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે। ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણની મદદથી ગ્લુકોઝ બનવો, એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા આપણને ખબર સામાન્ય રીતે વનસ્પતિમાં જોવા મળે છે। ત્યાર પછી શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા, આપણે શ્વાસ લઈએ અને શ્વાસ બહાર કાઢીએ, એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। આવા તો વ્યવહારમાં ઘણા બધા ઉદાહરણો છે, આપણે માત્ર ખાલી આ 7 ઉદાહરણો લીધેલા છે। હવે આ બધી આપણે પ્રક્રિયા જોઈ, તો આ બધી જ પ્રક્રિયામાં પદાર્થની અંદર કાંટો, પદાર્થની પ્રકૃતિ, કાંટો, પદાર્થની ઓળખમાં કાંઈક ફેરફાર જોવા મળે છે। હવે મિત્રો, રાસાયણિક પ્રક્રિયા થઈ શકે એમ ક્યારે કહેવાય, કે જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર થયો હોય, તો આપણે એમાં જોયું કે લોખંડની જે વસ્તુ હતી, એ લોખંડની વસ્તુ ભેજવાળી હવામાં તમે ખુલ્લી મૂકો, એટલે એની ઉપર શું લાગે, કાંટ લાગે, તો એક પ્રકારનો શું થયો, રાસાયણિક ફેરફાર થયો। એની પરથી આપણે લખ્યું છે કે જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહેવાય, જો રાસાયણિક ફેરફાર ન થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહેવાય નહીં। તો હકીકતમાં રાસાયણિક પ્રક્રિયા છે શું, રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એની ચકાસણી કરવા માટે આપણે નીચેની 3 પ્રવૃત્તિનો અભ્યાસ કરશું। તો એની પરથી પહેલી પ્રવૃત્તિ છે કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવું। તો એની માટે સૌ પ્રથમ હવે આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન એનો અભ્યાસ કરો। તો એની માટે સૌ પ્રથમ 2 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવશે, આ જે છે તે ચીપી હશે, આ છે તે બળદર અને વોચ ગ્લાસ। હવે સૌ પ્રથમ મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરવામાં આવે છે। હવે કાચ પેપર વડે શું કામ ઘસવામાં આવે છે, કારણ કે મેગ્નેશિયમની પટ્ટી જો હવામાં ખુલ્લી હોય ને, ત્યારે મેગ્નેશિયમની પટ્ટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર લાગી જાય, અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે સ્તર છે તે કેવું છે, નિષ્ક્રિય છે, એટલે કે કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી, એટલે એને પહેલાં કાચ પેપર વડે ઘસીને તેના ઓક્સાઇડનું જે સ્તર હોય તે ઓક્સાઇડનું સ્તર દૂર કરવામાં આવે, અને પછી મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડીને બર્નર ઉપર તમે જ્યારે તેને ગરમ કરશો ત્યારે મેગ્નેશિયમની પટ્ટીમાંથી તમને એક જ્યોત જોવા મળશે। એ જ્યોત કેવી હશે, તો એ જ્યોત જગારા માટે સફેદ રંગની હશે, જગારા માટે સ
સફેદ જોડી જગારા માટે આપણે આ ખાંજી નાખે તો એવા પ્રકાશથી આ મેગ્નેશિયમની પટ્ટી સળગતી હશે અને જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગતી હશે ત્યારે તમે એના નીચેના ભાગમાં અવલોકન કરશો મેગ્નેશિયમની પટ્ટીના નીચેના તો તમને કોઈ રાખ જેવો પદાર્થ પડતો જોવા મળશે જે રાખ જેવો પદાર્થ અહીંયા વચગાંઠમાં જોવા મળે છે તે છે MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને હવે આપણે આનું રાસાયણિક સમીકરણ લખીએ કે આ મેગ્નેશિયમની પટ્ટી આપણે લીધી એટલે કે મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg કેવી હતી ઘન હતી એટલે અહીંયા S સોલિડ પ્લસ એને આપણે દહન કર્યું તો દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય એટલે અહીંયા O2 બરાબર તે કેવા ફોર્મમાં છે તો ગેસ ફોર્મમાં છે અને તેને આપણે દહન કર્યું એટલે અહીંયા ત્રિકોણની નિશાની આ ત્રિકોણની નિશાની શું બતાવે છે કે આપણે ગરમી આપીએ છીએ હવે Mg અને O2 વચ્ચે પ્રક્રિયા થાય એટલે એમાં MgO બને છે પણ MgO કઈ રીતે આવ્યું તો આપણે અહીંયા જોઈએ તો Mg એની ઉપર પ્લસ 2 વિજભાર જ્યારે ઓક્સિજન ઉપર માઈનસ 2 વિજભાર ઓકે હવે બંનેને તમે વિકર્ણ સ્વરૂપે ગોઠવો એટલે એમાંથી આવશે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બરાબર આ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પણ કઈ અવસ્થા હશે તો એ પણ સોલિડ સ્વરૂપે હશે હવે મિત્રો આ સમીકરણ હજી સંતુલિત નથી સંતુલિત સમીકરણ કરવા માટેના નિયમો આ ચેપ્ટરમાં છે પણ અત્યારે આપણે આ સમીકરણ સંતુલિત કરશું સંતુલિત સમીકરણમાં શું હોય કે તીરની ડાબી બાજુ અને જમણી બાજુ પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ તો આમાં જો મેગ્નેશિયમ 1 છે અહીંયા પણ મેગ્નેશિયમ 1 પરંતુ અહીંયા ઓક્સિજન 2 છે જ્યારે અહીંયા ઓક્સિજન 1 જ છે એટલે આ બાજુ 2 ઓક્સિજન કરવા માટે અહીંયા તેને 2 વડે ગુણવું પડશે અહીંયા તમે 2 વડે ગુણશો એટલે મેગ્નેશિયમ પણ કેટલા થઈ જાય 2 થઈ જશે એટલે અહીંયા પણ 2 વડે મેગ્નેશિયમને ગુણવું પડશે આ રીતે સમીકરણ સંતુલિત થશે ત્યાર પછીની જે પ્રવૃત્તિ છે કે એમાં તમે એક કષનળી અને કષનળી ની અંદર પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ ભરવાનું છે KI જે કેવું હોય છે રંગવિહીન હોય છે પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ અને એની અંદર લેડ નાઇટ્રેટ નો પાવડર નાખવાનો છે લેડ નાઇટ્રેટ તે પણ સફેદ રંગનો હોય છે લેડ નાઇટ્રેટ કેવા રંગનો હોય તો સફેદ રંગનો હોય છે જ્યારે તમે આ બંને નાખશો ત્યારે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને તમને લેડ આયોડાઇડ મળશે અને જે લેડ આયોડાઇડ મળશે ને એનો રંગ કેવો હશે તો એનો રંગ પીળો હશે એ આપણે હવે રાસાયણિક સમીકરણ જોઈએ કે લેડ નાઇટ્રેટ નું સૂત્ર PbNO3 twice PbNO3 twice પ્લસ પોટેશિયમ આયોડાઇડ એટલે કે Ki અને હવે આમાંથી કઈ રીતે નિપજ મળશે તો Pb પ્લસ 2 હોય NO3 માઇનસ 1 હોય K પ્લસ 1 હોય અને I માઇનસ 1 હોય તો વિરુદ્ધ વિજભાર ધરાવતા આયનો જોડાય એટલે અહીંયા Pb અને I બંને જોડાય છે એટલે એમાંથી બનશે PbI 2 અને બીજું કે K પ્લસ જોડાશે અને NO3 આ બંને જોડાઈને બનાવશે KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ આ PbI 2 એટલે કે લેડ આયોડાઇડ જીંક ધાતુ અને મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ વચ્ચે જે કાંઈ પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયા થઈને કેવો પ્રકારનો રાસાયણિક ફેરફાર થાય છે તેનો આપણે અભ્યાસ કરશું મિત્રો યાદ રાખજો ઝિંકનું બીજું નામ છે જસત જસત તો સૌપ્રથમ કોનિકલ ફ્લાસ્ક લેવામાં આવશે આ જે છે એ કોનિકલ ફ્લાસ્ક ત્યાર પછી એની અંદર આપણે દાણાદાર ઝીંકના ટુકડા આ જે તમને જોવા મળે છે તે છે દાણાદાર ઝીંકના ટુકડા દાણાદાર ઝીંકના ટુકડા અને ત્યાર પછી એની અંદર H2SO4 અથવા HCl નાખવાનું તો આપણે અત્યારે H2SO4 લઈશું બરાબર મંદ
H2SO4 આપણે નાખશું જ્યારે આ બંને નાખશું ત્યારે શું થશે તો ત્યારે આ ઝીંક અને H2SO4 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને એમાંથી એક વાયુ ઉત્પન્ન થશે અને ઈ જે વાયુ ઉત્પન્ન થશે એ કયો વાયુ ઉત્પન્ન થશે ડાયહાઇડ્રોજન વાયુ કયો ઉત્પન્ન થશે ડાયહાઇડ્રોજન વાયુ આ છે તે રબરનું ગુજ છે રબરનું ગુજ અને તેમાંથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને બીજી વસ્તુ કે જ્યારે આ પ્રક્રિયા થતી હશે ત્યારે તમે આ કોનિકલ ફ્લાસ્કને તમે સ્પર્શ કરશો ત્યારે તમને કોનિકલ ફ્લાસ્ક ગરમ લાગશે કેમ કારણ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને ત્યારે તેમાંથી ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય છે બરોબર શું ઉત્પન્ન થતી હોય ઉષ્મા ઉત્પન્ન થાય છે જો મિત્રો રાસાયણિક પ્રક્રિયા વખતે ઉષ્મા ઉત્પન્ન થાય ને તો ઈ જે પ્રક્રિયા છે તે ઉષ્મા શેપક પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાય ઉષ્મા શેપક પ્રક્રિયા કહેવાય અને જો ઉષ્માનું શોષણ થતું હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે પરંતુ આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના કારણે આ કોનિકલ ફ્લાસ્ક છે તે આપણને ગરમ લાગે છે હવે જે આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થઈ તે આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે શું લીધું તો દાણાદાર ઝીંકના ટુકડા એટલે કે ઝીંક એટલે કે જળ બરોબર તે સોલિડ એટલે કે ઘન અવસ્થામાં હોય છે બીજી વસ્તુ આપણે મન H2SO4 લીધું છે એટલે કે સલ્ફ્યુરિક એસિડ મન H2SO4 બરાબર એની પાછળ એક્યુ એટલે કે એક્વિયસ જલીય દ્રાવણ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો હવે આમાંથી કઈ વસ્તુ બનશે તો ઝેડએફ ઉપર પ્લસ 2 વિધભાર H ઉપર પ્લસ 1 અને SO4 ઉપર માઇનસ 2 તો વિરુદ્ધ વિધભાર ધરાવતા આયનો જોડાશે તો ઝેડએન જોડાશે અને SO4 જોડાશે અને એમાંથી શું બનશે તો ZnSO4 ZnSO4 અને પ્લસ બીજું શું વધ્યું H2 વધ્યું એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થશે મિત્રો આ જે તીરની છે નિશાની ઈ પણ તીર બતાવે જો આવી તીરની નિશાની હોય ઉપર તરફ એટલે એવું બતાવે છે કે એમાં કાંઈક ને કાંઈક વાયુ ઉદ્ભવે છે એટલે આ પ્રક્રિયાથી આ રીતે આપણને ડાયહાઇડ્રોજન વાયુ મળે છે અને જો આ ડાયહાઇડ્રોજન વાયુની તમે જ્યારે વાયુ નીકળતો હોય તમે જો સળગતી અગરબત્તી લઈ જવામાં આવે બરોબર તો એ અગરબત્તી વધારે સળગે છે બરોબર અને ધડાકા સાથે સળગે કારણ કે હાઇડ્રોજન વાયુ છે કેવો છે દહનશીલ છે તો હવે આપણે આ ત્રણે ત્રણ પ્રવૃત્તિ જોઈ પહેલી પ્રવૃત્તિ આપણે આ મેગ્નેશિયમ પટ્ટીનું દહન કર્યું પછી આ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વાળી અને ત્રીજી ઝીંક ધાતુ અને મંદેશ મિત્રો આ ત્રણે ત્રણ પ્રવૃત્તિની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ છે તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ ત્યારે તેની અંદર કેવા કેવા ફેરફારો જોવા મળ્યા છે એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થાય બરોબર છે ત્યારે તેની અંદર કેવા કેવા ફેરફાર જોવા મળે છે તો પહેલો ફેરફાર એ જોવા મળે છે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલે પદાર્થની ભૌતિક અવસ્થા બદલે છે તમે આમાં જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં પદાર્થ કેવો હતો ઘન હતો અને પછી કેવો થઈ ગયો જલીય દ્રાવણ અને ગેસ સ્વરૂપમાં થઈ ગયો અહીંયા પણ તમને જોવા મળે છે બરાબર કે અહીંયા તમે ઘન હતો અને તમે અહીંયા ગેસ સ્વરૂપમાં પાછો તમને કેવો મળે છે ઘન એટલે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલે છે ત્યાર પછી બીજો ફેરફાર જોવા મળે છે કે પદાર્થના રંગમાં ફેરફાર થાય છે પદાર્થના રંગમાં ફેરફાર થાય છે જે તમે અહીંયા લેડ આયોડાઇડ ના જેમાં તમને પીળો રંગ જોવા મળ્યો હતો તે પદાર્થના રંગમાં પણ ફેરફાર થાય છે ત્રીજી વસ્તુ કે પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થાય છે જે તમને આ પ્રવૃત્તિમાં જોવા મળે છે કે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ચોથું કે પ્રક્રિયા દરમિયાન તાપમાન બદલાય છે એટલે જ આપણને આ કોનિકલ ફ્લાસ્ક કેવો લાગે છે ગરમ લાગે છે કેમ કારણ કે તેમાંથી ઉષ્મા ઉત્પન્ન
થાય છે બરાબર તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો થાય તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુખ્ય આ ચાર ફેરફારો થાય છે પહેલું શું કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય બીજું પદાર્થના રંગમાં ફેરફાર થાય પ્રક્રિયા દરમિયાન કોઈ વાયુ ઉત્પન્ન થાય અને પ્રક્રિયા દરમિયાન તાપમાન પણ બદલાય છે બરાબર આ એક છે પ્રશ્ન તે તમારો બે માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે તો આ ચાર વસ્તુ લખવાની છે મિત્રો આજે છે પ્રવૃત્તિ બરો તે ઘણીવાર તમને પ્રયોગ સ્વરૂપે પણ પૂછવામાં આવે છે કે ઝીંક ધાતુ અને મન H2SO4 કે HCl વચ્ચે થતી પ્રક્રિયા આકૃતિ સ સમજાવો બરો તો આ રીતે સમજાવવાની રહેશે ઓકે okay.